પરંતુ તમે જે ઇનપુટ નાખ્યો તે અને તમારો જે ગોલ હતો એ પ્રમાણે તમને આઉટપુટ મળ્યા કે નહીં આ બધી વસ્તુ નાણાં પત્રક અને એ નાણાં પત્રક એટલે એક પત્રક ઉપર મૂકેલા આંકડા નથી વિદ્યાર્થી મિત્રો પરંતુ એના ઉપરથી તમે આખી ભાવિ રણનીતિ પણ ઘડી શકો છો અથવા તો તમે જે હેતુઓ નક્કી કર્યા હતા હેતુ સર થયા કે નહીં એ પણ નક્કી કરી શકો છો તમે જે સોર્સિસ નાખ્યા છે એ પછી ડેડ હોય કે લાઈવ હોય જે કાર્યક્ષમતા છે એ પણ તમે નક્કી કરી શકો છો તો હવે કમ્પ્યુટર યુગની અંદર તમે આ બધી વસ્તુ ખૂબ સરળતાથી કરી શકો છો પણ એના માટેની જે પ્રોસિજર છે એ પ્રોસિજર તો આપણને ખબર હોવી જ જોઈએ તો અહીંયા તમારા આ અગત્યના ટોપિક ઉપર આજે આપણી સાથે જે ચર્ચા કરવાના છે તજજ્ઞ મિત્ર શ્રી ધાર્મિકભાઈ દવે

માર્કશીટ ખૂબ સુંદર લાગે તો આજે આપણે નામામાં વધુ માર્ક કેવી રીતે મેળવવા અને નામાના ચોક્કસ પ્રકરણો વિશેનો અભ્યાસ કરીશું આજે સૌ પ્રથમ નામાના વિભાગ બેના પ્રકરણ ત્રણ નાણાકીય પત્રકોના વિશ્લેષણ વિશે આપણે ચર્ચા કરીશું મિત્રો આ પ્રકરણ સંપૂર્ણપણે થિયરીનું ચેપ્ટર છે જેનો ગુણભાર ચાર માર્ક્સનો છે આ પ્રકરણમાંથી એક વિકલ્પનો પ્રશ્ન પૂછાય છે એક ટૂંકો પ્રશ્ન પૂછાય છે અને બે માર્કનો એક ટૂંકો પ્રશ્ન પૂછાય છે આમ આનો ગુણભારનું વિતરણ કરવામાં આવ્યું છે તો આ થિયરીના પ્રકરણમાં પૂરેપૂરા માર્ક્સ કેવી રીતે મેળવવા તે આપણે જોઈશું મિત્રો સૌથી પહેલો પ્રશ્ન એ છે કે નાણાકીય પત્રકો કોને કહેવાય જ્યારે કોઈ ધંધાકીય એકમ શરૂ શરૂઆત કરે છે ત્યારે શરૂઆતના તબક્કામાં તેનો મુખ્ય હેતુ નફો કરવાનો હોય છે નફો કરવાના હેતુથી કોઈ પણ ધંધાકી એકમની સ્થાપના થાય છે પણ આ ધંધાકીય એકમ વર્ષના અંતે કેટલો નફો પ્રાપ્ત કરે છે અને તેની આર્થિક પરિસ્થિતિ કેવી રહેશે તેનું તેને મૂલ્યાંકન કરવાનું હોય છે અને આ માટે તે હિસાબી પત્રકો તૈયાર કરે છે એટલે કે વર્ષના અંતે ધંધાકી એકમ જે પત્રકો તૈયાર કરે છે એને હિસાબી પત્રકો કહેવામાં આવે છે મિત્રો આ નાણાકીય હિસાબી પત્રકોમાં મુખ્યત્વે બે પત્રકો રહેલા છે એક પાકું સરવૈયું અને બે નફા નુકસાન ખાતું પાકું સરવૈયું એ ધંધાની આર્થિક પરિસ્થિતિનો ખ્યાલ રજૂ કરે છે ધંધાની આર્થિક પરિસ્થિતિ એટલે શું ધંધાની આર્થિક પરિસ્થિતિ એટલે ધંધામાં મૂડી મિલકતો અને દેવાની પરિસ્થિતિ કોઈ પણ ધંધાને સફળ સંચાલન માટે ધંધાની નફાકારકતા માટે તમારે ઉત્પાદન કરવું જરૂરી બને છે ઉત્પાદન કરવા માટે તમારે માટે મિલકતો હોવી જરૂરી છે તો મિલકતો વસાવવા માટે ધંધાકીય એકમે ક્યાંથી નાણાં લાવ્યા અને એ કયા કયા સાધનોમાંથી લાવ્યા ધંધાકીય એકમમાં નાણાં પ્રાપ્તિના મુખ્યત્વે બે સાધનો છે એક માલિકીની મૂડી અને ઊંચીની મૂડી તો આ તમામ વસ્તુઓનો ચિતાર એ આપણને પાકું સરવૈયું આપે છે જ્યારે બીજા મુદ્દાની વાત કરીએ તો ધંધાકીય એકમનો અગત્યનો અને મહત્વનો હેતુ છે નફો કમાવાનો

ધંધાકીય એકમ આવા ચોક્કસ પ્રકારના પત્રકો બનાવી અને આગળ જતા તેનું વિશ્લેષણ પણ કરે છે તો મિત્રો આજે આપણે નાણાકીય પત્રકોની ઉપયોગીતા તે વિશેનો ખ્યાલ મેળવીશું મિત્રો નાણાકીય પત્રકો કોના માટે ઉપયોગી છે અને એની ઉપયોગીતા શું છે તો એનો સૌથી પહેલો મુદ્દો છે કે શેર હોલ્ડરોને ઉપયોગી માહિતી આપવા ધંધાકીય એકમમાં સૌથી મોટા પાયે પ્રાથમિક રોકાણ કરનારા જે પક્ષકારો છે

યાદ રાખજો મિત્રો નફો કમાવવા માટે ધંધાકીય એકમે વેચાણ કરવું પડે છે અને વેચાણનો આધાર ધંધાની ઉત્પાદકતા પર રહેલો છે અને કોઈ પણ ધંધાકીય ઉત્પાદન કરવું હોય તો તેના માટે તેને સૌથી વધુ જરૂર પડે છે કાચા માલની મિત્રો ધંધાકીય એકમને આ કાચો માલ કોણ પૂરો પાડે છે વેપારીઓ વેપારીઓ આ કાચો માલ ધંધાકીય એકમને શાખ પર પૂરો પાડે છે ઉધારે માલ વેચાણ કરે છે તો એ રીતે ધંધાકીય એકમ આ માલનું ઉત્પાદન કરે છે ઉત્પાદન કરી વેચાણ કરે છે પણ વેચાણ કર્યા પછી ધંધા કે એકમ એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે આ જે માલ ઉધારે તેને ખરીદ્યો છે વેપારી જોડેથી એના સમયસર નાણા ચૂકવવામાં જો સમયસર નાણા નહીં ચૂકવે તો ધંધાની પ્રતિષ્ઠા જોખમાં છે તો લેણદારોને પણ ખ્યાલ આવે છે કે જો નાણાકીય પત્રકોમાં એ ચોક્કસ જોશે કે ધંધાની નફાકારકતા કેટલી રહી છે જો નફાકારકતા યોગ્ય હશે તો લેણદારોને આશ્વાસન મળે છે કે અમારા આપેલા નાણાં ચોક્કસ સમય અમને પરત મળી જશે એટલા માટે નાણાકીય પત્રકોની ઉપયોગિતામાં લેણદારોને પણ એટલું જ મહત્વ આપવામાં આવ્યું છે ત્યારબાદ ત્રીજો પોઈન્ટ છે કંપનીની શાખ કે પ્રતિષ્ઠા વધારવા મિત્રો આપણે જાણીએ છીએ કે કંપનીનો એક અગત્યનો હેતુ છે કે સામાજિક સેવાનો કંપનીના હિસાબો જેટલા પારદર્શક હોય તેટલી કંપનીની પ્રતિષ્ઠા સારી રહે છે પારદર્શક હિસાબો એટલે શું કંપની વર્ષ દરમિયાન જે કંઈ પણ વ્યવહારો કરે છે તે વ્યવહારોને પ્રકાશિત હિસાબોમાં દર્શાવવા પડે છે તે અહેવાલોનું પ્રગટીકરણ કરવું પડે છે આ અહેવાલો શેર હોલ્ડરોને અનુલક્ષીને ડિબેન્ચર હોલ્ડરોને અનુલક્ષીને પ્રેફરન્સ હોલ્ડરોને અનુલક્ષીને લેણદારોને અનુલક્ષીને તેમજ અન્ય તમામ પ્રકારના પક્ષકારોને અનુલક્ષીને અને સાથે સાથે સમાજને અનુલક્ષીને પણ તેનું પદાર્પણ કરવું પડે છે તો ધંધાકીય એકમમાં આ પ્રકારનો જો હિસાબી પત્રકો તૈયાર કરવામાં આવે તો સમાજમાં એવી છાપ ઉપસે છે કે આ ધંધો જે પોતાના વ્યવહારો કરે છે એ વધુ સુયોગ્ય અને સારી રીતે કરે છે એટલે પ્રતિષ્ઠા સારી બને છે ત્યારબાદનો ચોથો ટોપિક છે કંપનીના અન્ય પક્ષકારો મિત્રો કંપનીના અન્ય પક્ષકારોમાં સામાન્ય રીતે જોતા કર્મચારીઓની વાત કરીએ કર્મચારીઓ એ કંપની માટે જીવંત મિલકત છે જો કર્મચારી ન હોય તો ઉત્પાદનનું કાર્ય આગળ ન વધે અથવા તો ઉત્પાદનના કાર્યને જે ઝડપી વેગ મળવો જોઈએ તે ન મળે કર્મચારીઓનું મુખ્ય રીતે કેન્દ્રીકરણ એક જ વસ્તુ પર હોય છે કે તેમને આપવામાં આવતી સવલતો તે ઉપરાંત તેમને આપવામાં આવતું વેતન કે અન્ય પ્રકારના મહેનતાણા કે બોનસ કોઈ પણ કંપની કર્મચારીઓને યોગ્ય વેતન બોનસ કે મહેનતાણું ત્યારે જ આપી શકે કે જ્યારે એ કંપની યોગ્ય નફો કરતી હોય જો કંપનીનો નફો યોગ્ય હશે તો કંપની પોતાના કર્મચારીઓને યોગ્ય વેતન આપી શકશે જરૂરી સમય કે ચોક્કસ બોનસ આપી તો આમ નાણાકીય પત્રકો ધંધાના અન્ય પક્ષકારો જેવા કે કર્મચારીઓ માટે પણ ખૂબ જ ઉપયોગી છે ત્યારબાદ ધંધાના સંચાલકોને ભાવિ નીતિનું ઘડતર કરવા માટે યાદ રાખજો ધંધો હંમેશા અંદાજો પર આધારિત હોય છે વર્તમાન પરિસ્થિતિ સારી હોય પણ જો ભવિષ્યને વિચારણા કરીને વર્તમાન નિર્ણયો ન કરવામાં આવે તો ધંધો પડી ભાંગે છે તો નાણાકીય પત્રકો એ પથદર્શક છે કે ધંધાકીય એકમ હાલની આ પરિસ્થિતિ છે તો વર્તમાન પરિસ્થિતિ કેવી હશે તેની નીતિઓ કેવી હશે તેના ઘડતર માટે નાણાકીય પત્રકો એક સમક્ષ ઉદાહરણ પૂરું પાડે છે નાણાકીય પત્રકો એ વર્તમાન પરિસ્થિતિનું પ્રતિબિંબ છે અને મિત્રો આ પ્રતિબિંબના આધારે ભાવિ નીતિનું ઘડતર કરવું હોય તો નાણાકીય પત્રકો યોગ્ય રીતે દર્શાવવા જોઈએ અને નાણાકીય પત્રકોની સમજવી જોઈએ નાણાકીય ઉપયોગિતા શીખ્યા હવે માત્ર નાણાકીય પત્રકો બનાવીને કાર્ય શું છે નાણાકીય પત્રકો બનાવ્યા પછી તમારે તેનું અર્થઘટન કે વિશ્લેષણ કરવું પડે તો મિત્રો નાણાકીય પત્રકોનું અર્થઘટન કે વિશ્લેષણ એટલે શું તો જુદા જુદા કારણોસર મળેલા આંકડાઓ પરથી આપણે જે તારણો કાઢીએ છીએ એને વિશ્લેષણ કહેવામાં આવે છે મિત્રો આ પ્રકરણમાં બીજો અગત્યનો પ્રશ્ન છે નાણાકીય પત્રકોના વિશ્લેષણનું મહત્વ મિત્રો વિશ્લેષણમાં સૌથી પહેલો પોઈન્ટ છે નફાકારકતાનો ચોક્કસ ખ્યાલ મેળવવા જ્યારે પણ નાણાકીય પત્રકો તૈયાર કરવામાં આવે છે ત્યારે ધંધાકીય એકમનું અને ધંધાના દરેક દરેક પક્ષકારનું મુખ્ય કેન્દ્રીકરણ હોય છે ધંધાના નફા ઉપર ધંધાની નફાકારકતા જો ક્રમશઃ વધતી જતી હોય તો વિશ્લેષણ એવું કાઢવામાં આવે છે કે ધંધો બહુ સરસ કાર્ય કરે છે પરંતુ જો ધંધાના નફામાં જો તફાવત જોવા મળતો હોય એટલે કે ઘટાડો જોવા મળતો હોય તો વિશ્લેષણ એવું કાઢવામાં આવે છે કે પ્રવૃત્તિ ધંધો પોતાની કાર્યક્ષમતા મુજબ કામ નથી કરતો ધંધામાં ક્યાંક ખામી સર્જાય છે જેથી નફાકારકતામાં ઘટાડો થયો છે તો તેને અંગે સુધારાત્મક પગલા લઈ શકાય છે એટલે નાણાકીય પત્રકોનું વિશ્લેષણ કરવાથી ધંધા કે એકમને લગતા કોઈ સુધારાત્મક પગલા લેવા હોય તો તમે સરળતાથી લઈ શકો છો બીજો મુદ્દો છે ધંધાની પ્રવાહી પરિસ્થિતિ જાણવા મિત્રો પ્રવાહી પરિસ્થિતિ એટલે કે ધંધાના રોજબરોજના વ્યવહારો ધંધાકીય એકમ રોજબરોજમાં મુખ્યત્વે કયા વ્યવહારો કરે છે તો એક ખરીદીનો વ્યવહાર અને બીજો કયો વ્યવહાર વેચાણનો વ્યવહાર ખરીદીના વ્યવહારના લીધે ધંધાકીય એકમને ચોક્કસ પ્રકારના દેવા ઉપસ્થિત થાય છે જેમ કે ઉધાર ખરીદી કરવાથી લેણદાર અને વેચાણ કરવાથી ધંધાકીય એકમને લેણું ઉપસ્થિત થાય છે જેમ કે ઉધાર વેચાણ કરવાથી દેવાદાર તો શું એકમ પોતાના દેવાદારો પાસેથી ચોક્કસ રકમ ઉઘરાવવાની અને લેણદારોને સમયસર રૂપિયા ચૂકવવાની ક્ષમતા ધરાવે છે જો એનો જવાબ હામાં મળે તો ધંધાની પ્રવાહી પરિસ્થિતિ કેવી કહેવાય સારી કહેવાય નાણાકીય પત્રકોના વિશ્લેષણ માહિતી નાણાકીય પત્રકોનું વિશ્લેષણ કરવું ખૂબ જ જરૂરી છે ત્યારબાદ ત્રીજો મુદ્દો કંપનીની સદ્ધરતાનો ખ્યાલ મિત્રો કોઈ કંપની સદ્ધર ક્યારે કહેવાય કે જ્યારે તે કંપની પોતાના દેવા સમયસર ચૂકવે જો કંપની પોતાના દેવા સમયસર ચૂકવવા સક્ષમ હોય તો તે કંપની સદ્ધર કહેવાય અને જો કંપની દેવા ચૂકવવા સક્ષમ ના હોય તો તે કંપની સદ્ધર કહેવાય નહીં તો આનો ખ્યાલ પણ અલગ અલગ પદ્ધતિઓ દ્વારા નાણાકીય પત્રકોનું વિશ્લેષણ કરવાથી મળી રહે છે ચોથો છે ધંધાની પ્રગતિનો ખ્યાલ મિત્રો આપણે બધા જાણીએ છીએ કે પ્રગતિનું મૂલ્યાંકન કેવી રીતે થાય છે કોઈ એક વિદ્યાર્થી પ્રગતિ કરતો હોય એ કેવી રીતે જાણી શકાય તો તે વિદ્યાર્થીની માર્કશીટ એટલે કે પ્રગતિ કરીએ ત્યારે જો એમાં ઉપર ગ્રાફ જતો હોય ટકાવારી વધતી હોય તો પ્રગતિ જણાય છે તો એવી રીતે ધંધાકીય એકમમાં પણ પ્રગતિનો ખ્યાલ સરળતાથી મેળવી શકાય છે જો તેના નફાનો અભ્યાસ કરવામાં આવે જો નફો ઉત્તરો ઉત્તર વધતો હોય તો ધંધો પ્રગતિમય છે અને જો નફામાં ઘટાડો આવતો હોય તો નફો ધંધો પ્રગતિમય નથી તો નાણાકીય પત્રકોના વિશ્લેષણ દ્વારા તમે નફાની પ્રગતિનો ખ્યાલ મેળવી શકો છો અને તેના પરથી ધંધો પ્રગતિમય છે કે નથી તેનો ખ્યાલ મેળવી શકાય છે ત્યારબાદ પાંચમો મુદ્દો સંચાલકોની કાર્યક્ષમતા જાણવા મિત્રો ધંધાકીય એકમ ત્યારે જ સફળ બને છે કે જ્યારે એનો સંચાલક સફળ હોય સંચાલકના નિર્ણયો યોગ્ય હોય તો ધંધો સો સો ટકા સફળતાની ઊંચાઈઓ છુએ છે તો પ્રશ્ન એ છે મિત્રો કે સફળ સંચાલન એક થયું એ કેવી રીતે ખબર પડે તો સફળ સંચાલન માટે ધંધાની નફાકારકતા ધંધાની આર્થિક પરિસ્થિતિ એટલે કે ધંધાની ઓછીની મૂડી માલિકીની મૂડી અને ધંધાની મિલકતોની પરિસ્થિતિના આધારે તેમજ પક્ષકારોના વર્તનને આધારે આપણે જાણી શકીએ છીએ કે ધંધાકીય એકમનો સંચાલક સફળ રીતે કાર્યક્ષમ રીતે કામ કરી રહ્યો છે તો આમ નાણાકીય પત્રકોના વિશ્લેષણ પરથી ભાવિ નીતિનું ઘડતર કરવા માટે આપણને ચોક્કસ પ્રકારનું માર્ગદર્શન મળી રહે છે છે એટલે જ જ મિત્રો દરેક ધંધાકીય એકમમાં વિશ્લેષણ કરવું ખૂબ જરૂરી જો ધંધાને લાંબી રેસનો ઘોડો બનાવવો હોય તો અને આધુનિક સમયમાં દરેક ધંધાકીય એકમ નાણાકીય પત્રકો તૈયાર પણ કરે છે અને તેનું વિશ્લેષણ પણ કરે છે અને તેના આધારે ભાવિ નીતિનું ઘડતર પણ કરે છે એટલે મિત્રો આ ચેપ્ટર માત્ર થિયરિકલ ન સમજો પણ આ ચેપ્ટર ભવિષ્યમાં જતા જો તમે મોટા ઉદ્યોગ સાહસિક બનશો તો આ મુદ્દાને ધ્યાનમાં રાખીને જો તમે ધંધાની ભાવિ નીતિઓ અને તો સો એ સો ટકા તમે ધંધો સફળ બનાવી શકશો ઓકે ત્યારબાદ મિત્રો નાણાકીય પત્રકોનું વિશ્લેષણ તો સમજા એની ઉપયોગીતા સમજ્યાનું મહત્વ સમજા પણ નાણાકીય પત્રકોની વિશ્લેષણ કરવાની કઈ કઈ પદ્ધતિઓ છે તો મિત્રો નાણાકીય પત્રકોના વિશ્લેષણ કરવાની મુખ્ય છ પદ્ધતિઓ છે આ છ પદ્ધતિઓમાં પહેલી અને બીજી પદ્ધતિ એની શોર્ટ નોટ પૂછી શકાય છે બાકીની ચાર પદ્ધતિઓ વિશે શોર્ટ નોટ પૂછાયતી નથી પહેલી પદ્ધતિ એટલે કે તુલનાત્મક પત્રકો મિત્રો ધંધાકીય એકમ નો જો વિશ્લેષણ કરવું હોય તો તમે તુલના દ્વારા સરળતાથી તમે તેનું વિશ્લેષણ કરી શકો છો કોઈ એક ધંધાકીય એકમ 20% નફો કમાય છે અને બીજું કોઈ એક ધંધાકીય એકમ નફો કમાય છે તો સામાન્ય સંજોગોમાં આપણે કહી શકીએ કે વીસ ટકા નફો કમાતા એકમ કરતા ત્રીસ ટકા નફો કમાતું એકમ વધુ કેવું છે સક્ષમ છે એટલે તુલનાત્મક પત્રકો દ્વારા નફાનું ક્ષણ ખાતું અને વાર્ષિક હિસાબો એટલે નફા નુકસાન ખાતું અને પાકું સરવાયું આ બંને પત્રકોમાં બે બે વર્ષના પત્રકો અથવા બે કંપનીઓના પત્રકો મેળવીને તમે તુલના કરી શકો છો કે બે બે વર્ષમાંથી વર્ષ વધુ સારું છે અથવા કંપનીઓમાંથી કઈ કંપની વધુ ચડિયાતી છે ત્યારબાદ સામાન્ય માપના પત્રકો મિત્રો સામાન્ય માપના પત્રકોને સો ટકા માપના પત્રકો કહેવામાં આવે છે સામાન્ય માપના પત્રકો એ પણ એક તુલનાત્મક અભ્યાસ છે પણ અહીંયા એ ધ્યાનમાં લેવામાં આવે છે કે બંનેની પરિસ્થિતિ સમાન હોવી જોઈએ સર સમાન પરિસ્થિતિ એટલે શું તમને કોઈ પણ બે વર્ષના આંકડા આપવામાં આવ્યા છે પણ આ બે વર્ષના આંકડામાં અલગ અલગ પરિસ્થિતિઓમાં લેવામાં આવ્યા છે તો બંને આંકડાઓને સો ટકામાં ફેરવો અને સો ટકામાં એ આંકડાઓનું રૂપાંતર થયા બાદ તમે તેની તુલના કરો તો આ રીતે જે પત્રકો તૈયાર થાય છે તેને તુલનાત્મક પત્રકો કહે છે તે ઉપરાંત વલણ દર્શાવતી ટકાવારીઓ કાર્યશીલ મૂડીમાં ફેરફારનું પત્રક રોકડ પ્રવાહનું પત્રક અને ગુણોત્તર વિશ્લેષણ એમ અન્ય ચાર પદ્ધતિઓ પણ દ્વારા પણ તમે નાણાકીય પત્રકોનું વિશ્લેષણ કરી શકો છો પણ મિત્રો જે ગુણોત્તર વિશ્લેષણની પદ્ધતિ છે એનો અભ્યાસ તમારા ધોરણ બારમાં આવી જાય છે આ પદ્ધતિનો સમાવેશ કરવામાં આવે છે ધોરણ બારના પ્રકરણમાં જેનું નામ છે હિસાબી ગુણોત્તરો તો મિત્રો આપણે હિસાબી ગુણોત્તર વિશે થોડી ચર્ચા કરીશું હિસાબી ગુણોત્તરના બે ત્રણ ઉદાહરણ અહીંયા આપવામાં આવે છે વિદ્યાર્થીઓ સામાન્ય રીતે જે અત્યારે બારમા ધોરણની પરીક્ષાની તૈયારીઓ પૂર્ણ કરી ચૂક્યા છે તેમને આ મુદ્દાઓ ખાસ પ્રકારે ધ્યાનમાં રાખવાના છે કારણ કે હિસાબી ગુણોત્તરનું ચેપ્ટર એમાં ટૂંકા દાખલા પૂછાય છે અને આ ટૂંકા દાખલામાં જો પૂરેપૂરા માર્ક મેળવવા હોય તો આપણે તેનો અભ્યાસ કરવો જરૂરી છે મિત્રો અભ્યાસનો મુદ્દો આ પ્રકારે છે અહીંયા બે રકમો લેવામાં આવી છે કે જો વેચાણ બે લાખ રૂપિયાનું હોય અને વેચાણ પર કાચા નફાનો દર વીસ ટકા હોય તો વેચેલ માલની પડતર શોધો દાખલામાં તમને વેચાણ આપ્યું છે અને દાખલામાં તમને કાચા નફાનો દર આપ્યો છે અને તેના પરથી તમારે વેચેલ માલની પડતરનો અભ્યાસ કરવાનો છે તો સૌથી પહેલા સર્વસામાન્ય સૂત્ર છે વેચાણ બરાબર વેચેલ વેચેલ માલની માલની પડતર કાચો નફો કાચા નફા પણ મિત્રો આપણે શોધવાનું શું છે વેચેલ માલની પડતર એનો મતલબ એ થયો કે વેચેલ માલની પડતર શોધવાની હોય તો કાચો નફો બરાબરની સામેની બાજુ આવી જાય એટલે માઇનસ થશે એટલે વેચેલ માલની પડતરનું સૂત્ર છે વેચેલ માલની પડતર બરાબર વેચાણ માઇનસ કાચો નફો હવે આપણી જોડે વેચાણની રકમ છે બે લાખ રૂપિયા પણ કાચો નફો ક્યાં છે તો કાચા નફા માટે મુદ્દો આપવામાં આવ્યો છે કાચો નફો નો દર વીસ છે કોના ઉપર વેચાણ પર દાખલામાં વેચાણની રકમ આપી છે વેચાણ બરાબર બે લાખ ગુણ્યા કાચા નફાનો દર વીસ ટકા બે લાખ ના વીસ ટકા કરશો તો તમને કાચો નફો કેટલો પ્રાપ્ત થશે ચાલીસ હજાર આમ બે લાખમાં વેચાણમાંથી કાચો નફો ચાલીસ હજાર રૂપિયા બાદ કરશો

કાચા નફાનો દર વીસ ટકા છે પણ કોના પર કયો છે વેચેલ માલની પડતર ઉપર વેચાણ પર નથી કયો વેચેલ માલની પડતર પર વીસ ટકા કાચા નફાનો દર કયો હોય તો વેચેલ માલની પડતર શોધો વિદ્યાર્થીઓ ઉતાવળે શું કરશે સૂત્ર તો લખશે કે વેચાણ બરાબર વેચેલ માલની પડતર વત્તા કાચો નફો સૂત્ર આપણને ખ્યાલ છે હવે કાચો નફો બરાબરની સામેની બાજુ આવી જશે એટલે વેચાણ પડતરનું પણ છે વેચેલ માલની પડતર બરાબર વેચાણ માઈને કાચો નફો વિદ્યાર્થીઓ તાત્કાલિક ઉતાવળે શું કરશે વેચાણ લખશે બે લાખ ચાલીસ હજાર અને ફટાફટ ગણતરી કરશે પણ વાક્ય ફરીથી વાંચવાનું વેચાણ બે ચાલીસ છે પણ નફાનો દર નફાનો દર વીસ ટકા કોના પર કયો છે વેચેલ માલની પડતર ઉપર તો અહીંયા મિત્રો ધ્યાન આપજો અહીંયા એક ખાસ અગત્યનો મુદ્દો તમારે જોવાનો છે વેચાણ બરાબર વેચેલ માલની પડતર વત્તા કાચો મિત્રો ધ્યાન આપજો કાચા નફાનો દર કેટલા ટકા આપ્યો છે વીસ તો કાચા નફા નીચે વીસ ટકા લખો કાચા નફાનો દર કોના પર વીસ ટકા કયો છે કોના પર કયો છે વેચેલ માલની પડતર તો વેચેલ માલની પડતરને સો ધારો કેમ આવું ધારવાનું કારણ શું છે વેચાણની રકમ પર તમને જો કહેવામાં આવે વેચાણની રકમ પર કહેવામાં આવે તો પ્રથમ કરીએ એ પ્રમાણે ગણતરી ડાયરેક્ટ કરી શકાય પણ અહીંયા મુદ્દો છે વેચેલ માલની પડતર ઉપર વેચેલ માલની પડતરની રકમ આપણને આપી નથી શોધવાની છે તો ધારો કે વેચેલ માલની પડતર સો છે કાચો નફો વીસ છે તો મિત્રો વેચાણ કેટલું મળશે સો વત્તા વીસ બરાબર કેટલું મળ્યું એકસો અને હવે ત્રિરાશિ પદ નો ઉપયોગ કરી અને તમે તરત જ કાચો નફો મેળવી શકશો બોલો આપણી જોડે કઈ રકમ પડી છે વેચાણ હવે વેચાણ પરથી મારે શું શોધવાનો છે કાચો નફો જો મારી જોડે ત્રિરાશિ પદ ના મુદ્દા આવી ગયા છે જો વેચાણ એકસો હોય ત્યારે કાચો નફો વીસ હોય તો વેચાણ બે હોય તો કાચો નફો કેટલો એકસો વીસે વીસ તો બે લાખ ચાલીસ હજાર કેટલા ત્રિરાશી પદને યોગ્ય જગ્યાએ મૂકતા કાચો નફો ચાલીસ હજાર રૂપિયા મળે છે જેને ઉપરના સૂત્રમાં મૂકી દઈએ બે લાખ ચાલીસ હજાર ઓછા ચાલીસ હજાર બરાબર બે લાખ રૂપિયા વેચાણ પ્રાપ્ત થશે ઓલો ખ્યાલ આવી ગયો મિત્રો અચ્છા ત્યારબાદ મિત્રો એક થોડોક અગત્યનો અઘરો મુદ્દો છે જે અહીંયા આપણે દર્શાવ્યો છે જો કુલ વેચાણ દસ લાખ રૂપિયાનું હોય અને રોકડ વેચાણ કુલ વેચાણનો એક પંચમાઉસ ભાગ છે તો ઉધાર વેચાણ શોધો હવે કુલ વેચાણ વેચાણની આગળ કુલ શબ્દ લાગે એટલે કુલ વેચાણ કુલ વેચાણ બે વસ્તુનો બનેલું છે એક બે રકમોનો બનેલું છે એક રોકડ વેચાણ અને બીજું કોઈ વેચાણ ઉધાર એટલે કે રોકડ વેચાણ ઉધાર વેચાણ હોય તો મારી જોડે કુલ વેચાણ આવે હવે મને મારી જોડે દાખલામાં દસ લાખ રૂપિયાનું રોકડ વેચાણ છે એટલે રોકડ વેચાણ વેચાણ સોરી કુલ લાખ રૂપિયાનું છે હવે એના પરથી મારે ગણતરી કરવાની છે હવે ઉપર આપેલું વાક્ય હું ફરીથી લખું છું વાક્ય આ પ્રમાણે છે રોકડ વેચાણ કુલ વેચાણનો વેચાણ કુલ તો ઉપર જે રકમ લખી છે ને એક ભાગ એ હંમેશા રોકડ વેચાણ એટલે કે જે પહેલું આવે એમાં લગાવવાનું અને આ નીચેનો ભાગ છે ને પાંચ પાંચ એ આની પહેલા શું આવી છે તાત્કાલિક તરત જ

બોલો કુલ વેચાણનું પ્રમાણ આપણને કેટલું પ્રાપ્ત થયું પાંચ રોકડ વેચાણનું પ્રમાણ કેટલું પ્રાપ્ત થયું છે આપણને એક જો કુલ વેચાણ પાંચ હોય તેમાંથી રોકડ વેચાણ એક હોય તો ઉધાર વેચાણ કેટલું પ્રાપ્ત થશે બોલો કેટલા આવશે અહીંયા ચાર તો આ ઉધાર વેચાણનું પ્રમાણ મળી ગયું એનો મતલબ એ છે કે કુલ વેચાણ બે વસ્તુનું બનેલું છે રોકડ વેચાણ અને ઉધાર વેચાણ હવે રોકડ વેચાણ ઉધાર વેચાણનું પ્રમાણ આપણે જોડે આવી ગયું કેટલું આવ્યું એક જેમ ચાર કેવું પ્રમાણ આવી બોલો પ્રમાણ મળ્યું છે રોકડ વેચાણ એક ઉધાર વેચાણ કેટલું ચાર આમ એક કોના પ્રમાણમાં છે કુલ વેચાણ પાંચ ના પ્રમાણમાં એક અને ચાર એટલે રોકડ વેચાણ કુલ વેચાણનો એક નો ભાગ અને ઉધાર વેચાણ કુલ વેચાણનો કયો ભાગ ચોથો ભાગ એટલે હવે આપણે જોડે પ્રમાણ આવી ગયું રોકડ વેચાણ કુલ વેચાણનો એક અને ઉધાર વેચાણ કુલ વેચાણનો વેચાણ ભાગ બોલો મિત્રો આપણે શું શોધવાનું છે ઉધાર વેચાણ ઉધાર વેચાણ બરાબર હવે તરત જ જવાબ મળશે ઉધાર વેચાણ બરાબર કુલ વેચાણ ગુણ્યા ઉધાર વેચાણનો ભાગ भाग बोलो कुल वेतन कितने से बोलो दस लाख रुपया गुणियां कितने भाग से बोलो चार पंच माउस कितना लाख रुपया अभी बोलो आठ लाख रुपया बोलो मित्रों खबर पड़ी ने ओके आ अंदर भी तुम्हारे कोई प्रश्न पूछो होगा तो तुम्हें ना पूछी शकोचो बोलो સર મારું નામ ક્રિશ શાહ છે મારો પ્રશ્ન એ છે કે કયા ખાતાના આવકના પત્રકના નામને ઓળખાય છે મિત્રો નફા નુકસાન ખાતાને આવકના પત્રકના ખાતા તરીકે ઓળખવામાં આવે છે મિત્રો ગુડ ક્વેશ્ચન છે આ પ્રશ્ન બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે બીજા કોઈને કંઈ પ્રશ્ન પૂછો છો મિત્રો હા બોલો સર મારું નામ વિનાયક છે આપણે એકાઉન્ટન્સીમાં વધુ માર્ક મેળવવા માટે શું કરી શકીએ સરસ પ્રશ્ન છે વિદ્યાર્થીઓ તમને ખાસ મૂંઝવણ એ રહે છે કે એકાઉન્ટન્સીમાં વધારે માર્ક મેળવવા શું કરવું તો યાદ રાખજો એકાઉન્ટન્સીના પેપરમાં દરેક શબ્દને યોગ્ય રીતે વાંચવો યોગ્ય રીતે રકમોને વાંચવી અને ટાઈમ મેનેજમેન્ટ ખાસ રાખવું ઘણીવાર વિદ્યાર્થીઓ મોટા દાખલાઓમાં વધારે સમય લઈ લેવાથી આપણે ચોક્કસ ન્યાય નથી આપી શકતા જે પ્રશ્નનું જેટલું મૂલ્યભાર હોય તેના અનુસંધાનમાં તેને સમય આધારિત મેનેજમેન્ટ કરી અને જો પ્રશ્ન લખવામાં આવે તો ચોક્કસ રીતે તમે તમારું કામ પૂરું કરી શકો છો અને રકમો બહુ વ્યવસ્થિત વાંચવાની દરેક વસ્તુનું અલગ અલગ ગુજરાતીમાં અર્થઘટન થઈ શકે છે દરેક અર્થઘટનને યોગ્ય ન્યાય આપવાનો અને ત્યારબાદ એકદમ શાંત મને પ્રશ્નનો જવાબ આપવા પ્રયત્ન કરવાનો અને યાદ રાખજો મિત્રો પેપર કોઈ દિવસ અઘરું હોતું નથી માત્ર વિચારસરણી અઘરી હોય છે પેપર સરળ જ હોય છે સ્વસ્થ મને અને સુવિચારો સાથે જો પેપરની શરૂઆત કરવામાં આવે તો એ સો ટકા પેપરમાં તમને પૂરેપૂરી સફળતા મળશે

ફરીથી અનુ શાસન બીજું છે સમરસ નેતૃત્વ ના હોય તો ગઠિત વ્યવસ્થાપન ચોથું એનું અમૃત છે પ્રત્યક્ષ પ્રત્યાયન બોલો ઇન્વોલ્વમેન્ટ ના હોય ને તો આ જે બધી બેલેન્સ શીટ ની વાત છે ને એ ખાલી પેપર ઉપર રહી જાય અને જ્યારે આઉટપુટ આવે ત્યારે ખબર પડે કે ઓહો હો હો આઉટપુટ ઇઝ લેસ ધેન ઇનપુટ અને તો પછી એ સાચી બેલેન્સ શીટ કહેવાય નહીં અને છેલ્લું જે અમૃત છે એ સર્જનશીલતા કન્સ્ટ્રક્ટિવ વિચાર હોવો જોઈએ કોઈ પણ બાબતની અંદર તમે મોનોટોનસ બની જાઓ તો પછી અત્યારે તો માર્કેટિંગનો જમાનો છે અને હરીફો કેટલા બધા હોય બરાબર તો કોમ્પિટિશનમાં જો ટકવું હોય તો રોજ તમારે અપડેટ થવું પડે વિદ્યાર્થી મિત્રો તો આજે કોમર્સના વિદ્યાર્થીઓ છે